હવેનો જે ટોપિક છે તેની અંદર આપણે પ્રેક્ટિકલ જોવાનો છે, જેમાં આપણે કહીશું જે દ્રવ્ય આવે એ સતત કણોનો બનેલું છે. હવે આ પ્રેક્ટિકલમાં તમારે કરવાનો શું છે ધ્યાનથી જોજો. એક બીકર ધ્યાનમાં લેજો. ઇમેજિન કરજો કે માની લો કે તમારી પાસે 100 ml નું બીકર છે. એ 100 ml ના બીકરમાં 50 ml પાણી ભરો. ભરી દીધું પાણી. હવે પાણીના જે અણુ છે તેને હું બતાવીશ. માની લો કે આ પાણીના અણુ બતાવ્યા છે. ઓકે, હવે હું શું કરું છું, તમને એમ કહું છું કે આ જે તમે 50 ml પાણી લીધું છે એ 50 ml પાણીમાં એડ કરો. બે ચમચી મીઠું, માની લો કે તમે 2 ચમચી મીઠું એડ કરી દીધું. તો થશે શું એ ધ્યાનથી જોજો. તમે બહારથી શું એડ કરો છો, 2 ચમચી મીઠું. જેવું તમે 2 ચમચી મીઠું એડ કરશો ને તો એ જે મીઠાના કણો છે એ મીઠાના કણો શું કરશે, પાણીના જે અણુઓ છે એની વચ્ચેનો જે ગેપ છે તેમાં ભરાઈ જશે. ભરાઈ ગયા. હવે જો તમે નાખેલું મીઠું એ પાણીના અણુઓની વચ્ચે વચ્ચે ભરાઈ જતું હોય તો શું તમારા પાણીનું આ જે સ્તર છે તે ઉપર આવવાનું આવે કે ના આવે, જાતે વિચારવાની કોશિશ કરજો. કે જો તમારા પાણીના અણુઓની વચ્ચે મીઠું ભરાઈ જતું હોય, પેલા પાણીના અણુ વચ્ચે અવકાશ હતો, અહીંયા તમે ચેક કરો પાણીના બે અણુ વચ્ચે ગેપ છે કે નહીં, છે, અહીંયા ગેપ ઓલરેડી છે. હવે તમે મીઠું નાખો છો તો તમે નાખેલું મીઠું શું કરે છે, અલગ સ્તરમાં ગોઠવાય છે કે પહેલેથી જે સ્તર હતું એની અંદર જ વચ્ચે વચ્ચેના અવકાશોમાં ગોઠવાઈ જાય છે. અલગ સ્તર બનાવીને ગોઠવાય છે કે પછી પહેલેથી જે સ્તર હતું એની અંદર જ ગોઠવાઈ જાય છે. અલગ સ્તરમાં ગોઠવાય છે કે પહેલેથી જે અણુ હતા તેની વચ્ચે ગોઠવાઈ જાય છે, વચ્ચે વચ્ચે ગોઠવાઈ જાય છે. સમજ પડે છે કે નથી પડતી? તમે જે મીઠું નાખો છો એ મીઠું કોઈ નવું સ્તર નથી બનાવતું, પહેલેથી જે સ્તરો છે ને એ સ્તરની વચ્ચે જે ગેપ છે એ ગેપમાં જ ભરાઈ જાય છે, ગેપમાં જ ભરાઈ જાય છે. અને જો તમારું મીઠું વચ્ચે વચ્ચેના ગેપોમાં ભરાઈ જતું હોય તો નવું સ્તર બનવાનું નથી. અને જો નવું સ્તર બને જ નહીં તો શું તમારા પાણીનું કદ વધે? ના વધે. પણ જો તમારું મીઠું એવી રીતે ગોઠવાય કે જેથી નવું સ્તર બનાવે તો બોલો પાણીનું કદ વધવું જોઈએ કે ના વધવું જોઈએ? વધવું જોઈએ. પણ કદી પણ મીઠું એવું કરતું નથી. જ્યારે તમે પાણીમાં મીઠાને નાખશો તો એ મીઠું પાણીના જેટલા પણ અણુઓ હશે એ દરેક અણુની વચ્ચેના અવકાશમાં ગોઠવાઈ જશે, વચ્ચેના અવકાશમાં ગોઠવાઈ જશે, જેથી કોઈ નવું સ્તર બનતું નથી. અને નવું સ્તર બને જ નહીં તો પાણીનું કદ વધવાનું. અને આના પરથી આપણે એક વસ્તુનું તારણ લગાડી શકીએ કે જ્યારે પાણીમાં મીઠું નાખવામાં આવે છે તો પાણીનું કદ વધતું નથી, અને પાણીનું કદ ત્યારે જ ના વધે જ્યારે તમારું મીઠું નવું સ્તર બનાવે નહીં. અને જો મીઠું નવું સ્તર બનાવતું નથી તો મીઠું ગયું ક્યાં? તો કે મીઠું ગયું પાણીના અણુઓની વચ્ચે. આના પરથી આપણે એક વસ્તુ બોલી શકીએ કે જે પણ દ્રવ્ય બને છે એ દ્રવ્યની અંદર એ લોકો કોશિશ કરે છે કે પાસ પાસે ગોઠવાઈ જાવ. જો એ લોકોમાં પાસ પાસે ગોઠવાવાની વૃત્તિ ના હોત, એ લોકો છૂટા છૂટા જ રહેવા માંગતા હોત તો શું થાત? જે પણ મીઠું તમે નાખો એ મીઠું નવું સ્તર બનાવી દે છે,
જો એ લોકોને છૂટા જ રહેવાનો શોખ હોત તો મીઠું નવું સ્તર બનાવી દેત અને પાણી પણ એવું કહેત કે ભાઈ મારે તો છૂટું રહેવું છે તું અમારામાં ના ભરા તું નવું સ્તર બનાવ પાણી એવું કહી શકે કે ના કહી શકે કે ભાઈ મારે તો છૂટું છૂટું રહેવું છે તું અમારી વચ્ચે વચ્ચે ના બેસ તું નવું સ્તર બનાવ પણ પાણી પણ એવું કહેતું નથી મીઠું પણ એવું કહેતું નથી અને પાણી અને મીઠું એકબીજા સાથે જોડાઈને સતત બની જાય છે બની ગયા કે ના બની ગયા આના પરથી આપણે કહી શકીએ કે દ્રવ્યની મેન્ટાલિટી સતત રહેવાની છે કેવી છે સતત રહેવાની છે અને આના પરથી આપણે બોલી શકીએ કે દ્રવ્ય એ સતત કણોનું બનેલું હોવું જોઈએ તો ક્લિયર થઈ ગયું કે દ્રવ્ય કેમ સતત કણોનું બનેલું હોવું જોઈએ ફરીથી એકવાર જ્યારે પાણીમાં મીઠું નાખવામાં આવે છે તો એ મીઠું નવું સ્તર બનાવતું નથી આવું કેમ ખબર પડી કે નવું સ્તર નથી બનાવતું કારણ કે પાણીનું કદ વધ્યું નહીં પાણીમાં મીઠું નાખવા છતાં પણ પાણીનું કદ ના વધ્યું એનો મતલબ કે મીઠું નવું સ્તર બનાવતું હશે નહીં તો મીઠું નવું સ્તર બનાવતું જ નથી તો મીઠું ગયું ક્યાં તો કે પાણીના અણુઓની વચ્ચે ભરાઈ ગયું ટૂંકમાં મીઠું અને પાણી એકબીજાની સાથે ભરાઈને એકબીજાની સાથે ચોંટીને એકબીજાની સાથે સતત રહીને એક દ્રાવણ બનાવવાની કોશિશ કરે છે એક દ્રવ્ય બનાવવાની કોશિશ કરે છે એના પરથી આપણે આરામથી બોલી શકીએ કે દ્રવ્ય સતત રહેવાની મેન્ટાલિટી ધરાવતું હોય છે આવડશે ક્લિયર થયું ને કેવી રીતે સમજવાનું છે કે આને કે દ્રવ્ય કેવી રીતે સતત હોય આવડશે ને એકવાર ચેક કરી